सिंगापुर, न्यूजीलैंड, ऑस्ट्रेलिया, इवन अपना इंडिया नी अंदर एटले गोवा स्टेट इज द फ्री फ्रॉम वायरस। अत्यारे हवे त्रण कंट्री मेक्सिमम पीक पर छे, एमना पॉप्युलेशन नु शुं? अत्यारे ब्राझील जुओ साहेब, दफनावानी जग्या नथी। મેક્સિકોમાં આ લાસ્ટ વીકની અંદર હું જસ હું અમારી મને સાંભળી લેશો, સો વિધિ રશિયા આ બાજુ રેટ ઓછો થતો જાય છે, બીજી બાજુ એનું પીક પકડતું જાય છે। તો ધીસ ઇઝ અ સિચ્યુએશન, અને એટલા માટે જ આ વાત કરીએ છીએ કે એટલીસ્ટ ડરો નહીં, હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવાની છે। આપણી પાસે એનું કોઈ મેજિક બાન્ડ નથી કે તમને લગાડી દીધું ને કોરોના ઘેર ભાગી જશે, પણ આઉટ ઓફ ધીસ 100% 85% પેશન્ટ ને કશી જ કોઈ ચિંતાની કારણ નથી। જો અર્લી અર્લી ટ્રીટમેન્ટ, બીજો એક પ્રશ્ન છે કે હવે બે દિવસથી ચોમાસા જેવું વાતાવરણ બોલે છે, કોરોનાના કારણે ચોમાસાને કોરોના લેવા, જો કોરોના વાયરસ માટે ચોમાસું બહુ ખરાબ નહીં રહે, કારણ કે હ્યુમિડિટી વધે એટલે હવા ભારે થાય, અને હવા ભારે થાય તો બધા જે સ્ટડીઝ જે ઇમ્પોર્ટન્ટ આવ્યા છે એ પ્રમાણે વાયરસની ગતિ જે છે હવામાં એ ધીમી પડી જાય। ચોમાસાની સાથે 35 ડિગ્રી ઉપર ટેમ્પરેચર મેન્ટેન થાય જે રહેશે મોટાભાગનો ટાઈમ જૂન જુલાઈમાં, તો ઘણો ફરક પડવો જોઈએ, પણ એની સામે તમારે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ આ બધા પાછા જુદા પ્રોબ્લેમ્સ આવી શકે અને થોડું પિક્ચર મિક્સ થઈ શકે। એટલે મારી ખાસ આપ સૌને વિનંતી છે કે હવે એક ટાઈમ એવો આવ્યો છે કે કોરોના વિશે બરાબર છે આપણે ચોક્કસ જાણવું જોઈએ, પ્રજાને સમજાવવું જોઈએ, પણ પ્રજાને હિંમત રાખીને ઊભી બરાબર કરવાનું કામ હવે આપણે બધાએ ભેગા થઈને કરવું પડશે। કારણ કે લોકો, હું રોજ આટલા દર્દીઓને મળું છું ને, તે માનસિક રીતે બિચારા તૂટી ગયા છે, એને ઊભા કરવા પડશે, અને એમનો ડર નોન મેડિકલ વ્યક્તિ હોય એટલે એને માટે તો એવું જ લાગે કે ભાઈ આ બહુ મોટી વસ્તુ છે અને જાણે પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે, એવા ડરથી જીવતા હોય છે। એ ડર આપણે કાઢવો પડશે, અને એમાં મીડિયાનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે। તમને એક બીજું સિમ્પલ ઉદાહરણ આપું કે સેકન્ડ વર્લ્ડ વોર પછી જે આખું જાપાન બેસી ગયું હતું એને ઊભું કરવાનું કામ મીડિયાએ કર્યું છે, કે રોજ પોઝિટિવ ન્યૂઝ, સારી વાતો આ તે, અને જુઓ એ લોકો ક્યાંના ક્યાં પહોંચી ગયા છે। એટલે આ તમારી જવાબદારી બને છે, જેમાં અમારી જવાબદારી છે એ રીતે। એક મિનિટ ક્યાં, હા બોલો પ્લીઝ। આ તરફ રાજ્યસભાની ચૂંટણીની જો વાત કરીએ તો પહેલા મોટા સમાચાર એ છે કે એનસીપીએ જાહેર કર્યું છે, વીપ એનસીપીએ કોંગ્રેસ મત આપવા જાહેર કર્યું છે। વીપ ધારાસભ્ય કાંધલ જાડેજાને કોંગ્રેસ મત આપવા વીપ પાર્ટી સત્તાવાર જાહેર કર્યો છે। વીપ અને કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવારને મત આપવાની કરી છે જાહેરાત, કાંધલ ભાજપને મત આપશે તો પગલાં લેવામાં આવશે। કાંધલ જાડેજાને કોંગ્રેસ મત આપવા વીપ જારી કરવામાં આવ્યું છે, કાંધલે ભાજપને મત આપવાની જાહેરાત કરી છે, કાંધલ ભાજપને મત આપશે તો પગલાં લેવામાં આવશે। તો રાજ્યસભાની ચૂંટણી પહેલાં આ મોટા સમાચાર છે, કારણ કે એનસીપીએ કોંગ્રેસ મત આપવા માટેનું વીપ જારી કર્યું છે। જો કે કાંધલ જાડેજાએ અગાઉ જે એ જાહેરાત કરી છે કે તેઓ ભાજપને મત આપશે, અને જો કાંધલ જાડેજા ભાજપના ઉમેદવારને મત આપશે તો તેની સામે પગલાં લેવામાં આવશે।